નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં અંગ્રેજી વિષયમાં આજરોજ આપણે ચોથો યુનિટ જોઈએ છે અને ચોથા યુનિટનું નામ છે સન ટૂર અને એની એક્ટિવિટી 4 એટલે કે આપણા પાઠમાં રીડમાં નવા ટાઇટલ સાથે આપણો પાઠ આપણે ભણીએ છીએ આજરોજ, જેનું નામ છે સોલર એનર્જી. તો હું પાઠ વાંચતો જઈશ, આપ ધ્યાન રાખજો. અંદર ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. તમારી વિજ્ઞાનની ચોપડીમાં તમે એનર્જી વિશે ભણ્યા છો. ડૂ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? તો તમને મિત્રો ખબર છે આ સોલર એનર્જી એ શું છે? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સારું, સોલર એનર્જી એ સૂર્યમાંથી મળતી ઉર્જા છે મિત્રો. સોલર મીન્સ ફ્રોમ ધ સન, સોલર મતલબ સૂર્યમાંથી મળતું. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. તમે જાણો છો કે સૂર્ય એક તેજસ્વી તારો છે. ધ અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. અને પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે, આપણે જાણીએ છીએ. તો ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. તો એને આપણે સૂર્યમંડળ કહીએ છીએ મિત્રો. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. એવું કહેવાય છે કે ભારતમાં સૂર્ય વધુ સારી રીતે તેજસ્વી રીતે પ્રકાશે છે. દેટ ઇઝ વાય ધ ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. અને એટલે જ તેથી જ ભારતીય ઉનાળો ખૂબ જ ગરમ અને લાંબો પણ હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ ધ હોટ સમર ડેઝ. અને આપણે બધાએ એ ગરમીના દિવસોનો અનુભવ પણ કરેલો છે. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. મિત્રો, આ ઉનાળાની ઋતુમાં ભારતમાં અને અમારી ગુજરાતમાં હોય તો વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આ ઉનાળાની ઋતુમાં આપણને બેચેન થઈ જવાય છે, આકુળ વ્યાકુળ થઈ જઈએ આપણે. ધ સ્ટ્રોંગ સન રેઝ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. અને સૂર્યના ગરમ કિરણો આપણને લૂ પણ લગાડે છે. વી આર ફોર્સ ટુ પ્રોટેક્ટ અવર સેલ્સ ફ્રોમ ધ હાર્શ રેઝ ઓફ ધ હોટ સમર સન. સૂર્યના ગરમ કિરણોથી બચવા માટે આપણે આપણી જાતને પ્રોટેક્ટ કરવા માટેના પ્રયાસો પણ કરીએ છીએ. However, we have invented many ways to of protecting ourselves from the scorching heat. જો કે આપણે એ સૂર્યની દઝાડતી સ્કોર્ચિંગ એટલે દઝાડતી ગરમીથી બચવા માટેના ઘણા બધા એના ઉપાયો આપણે શોધી કાઢ્યા છે. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે આ સૂર્યના ગરમ કિરણોનો એક ઉપયોગ શોધી કાઢ્યો છે અને ઉપાય શોધી કાઢ્યો છે. અને એમાં ખાસ કરીને કોણે ઉપાય શોધ્યો છે? ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સનરેઝ ઇન ટુ ઇલેક્ટ્રિસિટી. આ વૈજ્ઞાનિકોએ આ સૂર્યના ગરમ કિરણોને વિદ્યુતમાં રૂપાંતર કરવાનો એક સરસ મજાનો ઉપાય શોધી કાઢ્યો છે. એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, ટુ કુક ફૂડ, ટુ રન ફેક્ટરીઝ, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર્સ. આપણે જાણીએ છીએ કે આપણને ઊર્જાની જરૂર પડે છે. અને ઊર્જાની જરૂર ક્યાં ક્યાં જરૂર પડે મિત્રો? તો વ્હીકલ ચલાવવામાં, વાહનો ચલાવવામાં, ટુ લાઇટ અવર હોમ્સ એન્ડ સ્ટ્રીટ્સ, આપણા ઘર અને શેરીને પ્રકાશિત કરવામાં, ટુ કુક ફૂડ, ખોરાક રાંધવામાં પણ ઊર્જાની જરૂર પડે, ટુ રન ફેક્ટરીઝ, ફેક્ટરીઓ ચલાવવા માટે, ઇવન ટુ રન અવર ટેલિવિઝન સેટ્સ એન્ડ કોમ્પ્યુટર, ત્યાં સુધી કે આપણા ટીવી અને કોમ્પ્યુટર ચલાવવા માટે પણ ઊર્જાની જરૂર તો પડે જ છે. તો આ બધી જગ્યાએ મિત્રો ઊર્જાના સ્વરૂપો જુદા જુદા છે. જેમ કે ખોરાક રાંધવા માટે ગેસ કે ચૂલાની જરૂર પડે, ફેક્ટરી ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે, ઘરમાં પણ ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે, વાહન ચલાવવા માટે ફ્યુઅલની જરૂર પડે, બરાબર છે, ટેલિવિઝન સેટ અને કોમ્પ્યુટર માટે વીજળીની જરૂર પડે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ. જુદા જુદા હેતુ માટે આપણે જુદી જુદી ઉર્જાઓનો ઉપયોગ કરીએ છીએ. એનર્જી એટલે મિત્રો ઉર્જા. ઇન ધ સેમ વે, એ જ રીતે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સિસ. એ જ રીતે આપણને ઉર્જા પણ જુદા જુદા સ્ત્રોતોમાંથી મળે છે. ઉર્જાના સ્ત્રોતો પણ જુદા જુદા છે. ધીસ સોર્સિસ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. અને આ ઉર્જાના સ્વરૂપમાં મિત્રો બે ત્રણ આપ્યા છે અહીંયા. ઉર્જાના સ્ત્રોતો જો, ઉર્જાના સ્ત્રોત કયા છે? ધીસ સોર્સિસ આર, આ સ્ત્રોતો છે, કોલ એટલે કોલસો, પેટ્રોલ, વોટર, વિન્ડ એટલે પવન વગેરે વગેરે. તો આ બધા ઉર્જાના સ્ત્રોતો છે મિત્રો.
અહીંયા આપણે પહેલા ભાગમાં આટલે અટકીએ છીએ, બીજા ભાગમાં તમને આગળ સોલર એનર્જી વિશે થોડી વધુ વાત કરીશું. આભાર.